સમય કરતા લગભગ પાંચ છ મિનિટ કલા યાત્રા જાણવા માટે તેમનો પ્રવાસ જાણવા માટે તેમના અનુભવો જાણવા માટે અને ખૂબ બધી વાત કરવી છે ખૂબ એના ગીતોની નજીક જવું છે આજે આપ સૌ જાણો છો તે રીતે ગુજરાત સમગ્ર ગુજરાત જેના માટે ગર્વ લઈ શકે એવા આપણા ગમતા કલાકાર ઓસ્માન મીરજી આપણી સાથે જોડાવાના છે આપણે ઓસ્માનભાઈને નિમંત્રણ આપીએ એ પહેલા ઓસ્માનભાઈની એક નાનકડી એવી કે જેમાં ઓસ્માનભાઈની એક યાત્રાની ઝલક આવી જાય છે આપણે તે પહેલા જોઈ લઈએ અને પછી આપણે ઓસ્માનભાઈને નિમંત્રણ આપીએ લેટ્સ પ્લે ધેમ تیری خوشبو کا پتا کرتی ہے مجھ پہ احسان ہوا کرتی ہے کھلتا ہوا گلا مہکتی کلی রাধা নে দেশি ছে কানজি পর দেশি রাধা নে দেশি ছে কানজি তুছে কাম আজ ভোলি নে ভানজি મોર બની ગટ કરે મન મોર બની ગટ કરે મન મોર બનીથન ગ કરે

આપની ખરેખર તો કોઈ ઓળખાણ આપવાની જરૂર નહીં ગુજરાતનો નહીં પણ હવે તો વિશ્વના લોકો પણ તમારી કારણે તમને ખૂબ લોકો નજીકથી જાણે છે અને તમે ખૂબ મુકામ કરી છે બસ બધાનો પ્રેમ છે બધાના આશીર્વાદ મળ્યા છે અને બધા તમારા જેવા મિત્રોનો મારા ઉપર પ્રેમ સદા માટે રહ્યો છે એટલે કોશિશ કરતો રહું છું કંઈક ને કંઈક લોકોને એન્ટરટેન કરવા માટે થઈને તો ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર તમે મને આટલા પ્રેમથી મને આમંત્રણ આપ્યો છે થેન્ક યુ સો મચ ઉસ્માનભાઈ આપ કચ્છથી બિલોંગ કરો છો જી જી એટલે એવું કહેવાય કે કચ્છ એટલે આમ સુરની ધરતી બિલકુલ અને એમાં પણ મીર સમાજ એટલે સુરના કણો તો તમારા ગળામાં તમને ગળસુધીમાં મળેલા છે સાચી વાત છે તમારી શરૂઆત કેવી રીતે સંગીત જ મારા 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 ફાધર ફાધર બધા સંગીતકારો બહુ જ સારા તબલા પ્લેયર હતા સારા સિંગર હતા પછી મારા દાદાજી પણ બહુ જ તે સમયના બહુ જ નામી તબલા પ્લેયર કચ્છમાં અને એ વિસ્તારમાં બહુ જ એમનું નામ હતું તો બસ માલિકની મહેરબાની એ છે કે મને એક સંગીત મય ફેમિલીમાં મને જન્મ આપ્યો છે તો એ રીતે મને મ્યુઝિક મને ગડથૂથીમાં મળ્યું છે અ પુષ્મણભાઈ એવું પણ જાણવા મળ્યું છે કે તમારી શરૂઆત એક તબલા પ્લેયર તરીકે થઈ હા બિલકુલ સાચી વાત છે અ મારી શરૂઆત બ્રહ્મલિન પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુજીની સાથે એક તબલા પ્લેયર તરીકે ચૌદ વર્ષની ઉંમરે શરૂઆત કરેલી અને એ પૂજ્ય નારાયણ સ્વામી બાપુના દર્શન કરાવનાર અશ્વિનભાઈ પેડાવાળા માંડવી માં છે એ મને એમની પાસે લઈ ગયા હતા અને પૂજ્ય બાપુને વાત કરેલી કે બાપુ આ ઓસ્માન અશ્વિનભાઈ અને મારા ફાધર બંને મિત્રો મારા ફાધરનું નામ હુસેનભાઈ એટલે એ અશ્વિનભાઈ અને મારા ફાધર બંને એકદમ નજીકના મિત્રો એટલે એમ એમણે એમને વાત કરી કે પૂજ્ય બાપુને વાત કરી કે બાપુ આ મારા મિત્રનો દીકરો છે પણ તબલું બહુ સારું વગાડે છે અને બાપુએ મને કીધું કે બેટા કાંઈક વગાડ એટલે પછી બાપુએ હાર્મોનિયમ લઈને

અ તબલા ઉપર તો આપે ઘણી બધી નારાયણ સ્વામી જેવા દિગ્ગજ કલાકાર સાથે સંગત કરી છે અને એ સિવાય પણ આપણે આપે તબલા ઉપર તો ઘણું બધું અ પેલો જેને કેવાય કે આમ તમને ઓફિશિયલી સ્ટેજ પર ગાવાનો મોકો કેવાય મળે ગાવાનો મારો મારો ટર્નિંગ પોઈન્ટ છે હું એઝ એ તબલા પ્લેયર પૂજ્ય મોરારી બાપુ ને ત્યાં હું ગુરુ પૂનમ ના જે ઉત્સવ થાય એમાં હું જતો પૂજ્ય બાપુને ત્યાં પેલા બધા જ મોટા ભાગના જે ગુજરાતના નામી કલાકારો જે કહી શકાય એ બધા જ ત્યાં બાપુ પાસે આવતા ને એમની સાથે હું તબલા પ્લેયર તરીકે તો એક વખત અમે ત્રણ દિવસ ત્યાં ત્રણ ચાર દિવસ રોકાતા દિવસ દરમિયાન પછી બધા બેઠા હોઈએ અમે રૂમમાં માં ગાતા વગાડતા હોઈએ તો એક વખત એવી રીતે બેઠા હતા અને બાપુના દીકરા છે પાર્થિવભાઈ એમણે અમે બેઠા હતા અને બહારથી સાંભળી ગયા અને એમણે પછી રાત્રિના પ્રોગ્રામ દરમિયાન પૂજ્ય મોરારી બાપુને વાત કરી કે બાપુ આ ઓસમાનભાઈ તબલા તો સારા વગાડે છે પણ એમનું ગાવાનું પણ બહુ જ સરસ છે અને બસ પછી બાપુજીએ આ આદર્શ કર્યો એ રાતે અને એવી રીતે મને પહેલી જ વખત કોઈ સ્ટેજ ઉપર ગાવાનો મોકો મળ્યો અને એ પણ પૂજ્ય મોરારી બાપુજીના સાંનિધ્ય માં વાહ એટલે તમારી શરૂઆત પણ એવી જગ્યાએથી થઈ કે જે તમને આમ આનંદ અપાવે હા એટલે હું ખરેખર ભાગ્યશાળી છું કે તબલાની મારી શરૂઆત થઈ એ બ્રમલીન પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુની સાથે અને ગાયન આમ તો હું ગાવાનું ખાલી મારા પૂરતું મર્યાદિત હતું હું મારા નિજાનંદ માટે થઈને ગાતો હતો પણ સ્ટેજ ઉપર ગાવાનો જ્યારે મોકો મળ્યો ત્યારે પૂજ્ય મોરારી બાપુજીના સાનિધ્યમાં મને ગાવાનો મોકો મળ્યો અને પછી મને સ્ટેજનો શો મને પહેલો મારો કરાવ્યો પ્રદીપ દવે બકાભાઈએ એમણે અમદાવાદમાં એક મારો શો કર્યો અને ઘણા લોકોની વચ્ચે મને આખો કાર્યક્રમ મને કરવાનો મોકો આપ્યો એટલે ઘણા બધા મિત્રો મારા જે વડીલો છે બધાને હું યાદ કરું છું આમ તો ઘણા મિત્રોનો અને ઘણા વડીલોનો મારા જે મારી જે જર્ની છે એમાં ઘણા લોકોનો સાથ સહકાર છે એમના આશીર્વાદ છે પણ આ એવા લોકો છે કે જેમણે મને કાયમને માટે મને સપોર્ટ કર્યો છે પૂજ્ય બાપુના આશીર્વાદ ભ્રમલીન પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુના પણ આશીર્વાદ મને અત્યાર સુધી હજી સુધી મળતા રહ્યા છે અને મળતા રહેશે અને મોરારી બાપુના આશીર્વાદ પણ મને કાયમ માટે મળતા રહે છે અને બકાભાઈ પણ મને કાયમ એન્કરેજ કરતા રહે છે એટલા માટે બધા જ લોકોનો હાથ છે અને એટલે જ હું કંઈ કરી શક્યો છું અને બસ લોકોને ગમે છે ને કંઈક એક નવું કરતો રહું છું બહુ સરસ બહુ સરસ આપની ગાયકી ટ્રેનિંગ આપના ગુરુ આઈ થિંક ઇસ્માઇલ દાતારજી જી 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 મારા હું મારા ગુરુ કઈશ મારા મારા મેન્ટર છે હું ઘણું બધું શીખ્યો છે એમની પાસેથી અમે એ આમ તો બેન્જો પ્લેયર તરીકે એમનો નામ હતો પણ એ સંગીતના બહુ જ ગુણીજન હતા તો શરૂઆતમાં અમે બંને સાથે કાર્યક્રમો કરતા તો હું એમની સાથે જ લગભગ બાર થી પંદર વર્ષ એમની સાથે રહ્યો તો સાથે રહેતા રહેતા મેં જે ગાયન નો જે મૂળ છે એ હું એમની પાસેથી શીખ્યો મને રાગની ખબર નહોતી મને નોટેશન ની ખબર નહોતી મને રાગના પ્રહારની ખબર નહોતી પછી ભાષાની હું ઘણી બધી ભાષાઓ એ જાણતા હતા એ ઉર્દુ અરબી ઇંગ્લિશ હિન્દી બધી જ ભાષાઓના જાણકાર હતા એટલે હું એમની પાસેથી જે ભાષાકીય જે જાણકારી છે જેમ કે ઉર્દુ જબાન છે તો એને કેવી રીતે અદા કરવી કારણ કે એ બી બહુ જ ગાયનમાં એ બહુ જ મહત્વની વાત છે જો તમે ભાષાકીય રીતે તમે જો પ્રોપર ના હો તો તમારે એ શીખવું પડે તો મને એક સાથે બધું જ એક વ્યક્તિમાંથી મને શીખવા મળ્યું મ્યુઝિક પણ મને મ્યુઝિકની જે બારીકાઈ કહેવાય એ પણ એમની પાસેથી મને શીખવા મળી અને સાથે સાથે ભાષાઓ પણ ઇમેજ ઓસ્માનભાઈ વર્ષે તરીકેની છે તમે સુગમ સંગીત પણ ગાવ છો તમે લોકસંગીત પણ ગાવ છો તમે ક્લાસિકલ પણ ગાવ છો તમે ગઝલ પણ ગાવ છો તમે કવાલી પણ ગાવ છો અને તમે ફિલ્મી ગીતો પણ ગાવ છો તમારી પોતાની પસંદ શું આમ તો બધી જ મારી પસંદ જ છે એટલે જ હું ગાઉ છું મને બસ સંગીત એટલે સ્વર એટલે મારા માટે ઈશ્વર છે સ્વર ઈજ મારો ભગવાન છે સ્વર ઈજ એમાં સ્વરમાં ઈશ્વર આપણે કહેતા હોઈએ તો હું બધી જ જેટલી પણ વિધાઓ છે સંગીતની જેટલી મને અને એ મને લાભ થયો છે એઝ એ તબલા પ્લેયર મેં ઘણા લોકોની સાથે સંગત કરી એટલે મેં સંગીતના આર્ટિસ્ટોની સાથે વગાડ્યું છે મેં સુગમ સંગીતના આર્ટિસ્ટો સાથે મેં સંગત કરી ગઝલ સિંગર્સ એમની સાથે મેં સંગત કરી લાઇટ ક્લાસિકલ પછી અલગ અલગ ભાષાના કલાકારો જેમ કે પંજાબી આર્ટિસ્ટો છે પછી આપણા રાજસ્થાની આર્ટિસ્ટો છે કે મરાઠી સાઉથના એ બધા જ આર્ટિસ્ટોની સાથે સંગત કરવાનો મોકો મળ્યો એટલે મને બધા જ પ્રકારનું સંગીત સાંભળવા મળ્યું તો એ મને સ્ટેજ ઉપર કામ આવે છે એટલે હું કવાલી પછી સુગમ સંગીત સુફી મ્યુઝિક પછી ફિલ્મી અને લોકસંગીત તો આપણા લોહીમાં જ છે કારણ કે અહીંયા જન્મ લીધો છે ગુજરાતમાં એટલે ગુજરાતી લોક સંગીત હોય તો એ રીતે મને બધી જ વિધાઓમાં હું કોશિશ કરું છું અને એ કોશિશમાં લોકોને પસંદ આવે છે ને લોકો પસંદ કરે છે ને પ્રેમ આપે છે આશીર્વાદ આપે છે તો ખરેખર એનો સંતોષ થાય છે કચ્છથી નીરુભાઈ પટની ખૂબ સિનિયર ઓફિસર છે જે તમારા ચાર છે જોડાયા છે પંકજભાઈ ઝાલા જે

એનો ભગવાન છે એ જે એને મોટો બનાવે છે એટલે હું કાયમને માટે મારા શ્રોતાઓને જ ભગવાન અને હું એમને જ મોટા ગણું છું જે આપણને સ્વીકારે છે આપણને કંઈક નવું નવું કરવાની પ્રેરણા આપે છે તો બસ આપ આમ જ પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રહ્યો અને મને એવા આશીર્વાદ આપો કે કંઈક ને કંઈક તમારા માટે નવું નવું કરતો રહો બહુ સરસ ઓસમાનભાઈ તમારી પ્લેબેકની શરૂઆત તમારા આ ગીતે જે વર્ષોથી ડાયરામાં ગવાતું ગીત જાણીતી રચના પણ તમે એ ગીત સરસ મજાનું મોડિફિકેશન લાવ્યો અને આ ગીતને વિશ્વ સ્તર પર મૂકી દીધું બસ આ આની પાછળ પણ એક ખરેખર એક રોમાંચક ઘટના છે આખી વાત ઘણી વખત મેં કરેલી છે આમ રામલીલા પેલા મેં ગુજરાતી ફિલ્મો મેં પાંત્રીસ ફિલ્મોમાં પ્લેબેક કરેલો જી પણ એ બધી ફિલ્મોમાં મેં સિંગિંગ કરેલું પણ લોકોનું ધ્યાન કદાચ બહુ ગુજરાતી લોકો કદાચ સાંભળતા હશે પણ અ જે વિશ્વ લેવલે જે ગુજરાતીઓ છે એ લોકોએ મારો અવાજ કદાચ નહીં સાંભળ્યો હોય પણ રામલીલા નું જ્યારે આ ગીત આવ્યું એટલે આખા વિશ્વમાં મારું નામ અને આખા વિશ્વમાં મારો અવાજ પહોંચ્યો એની પાછળ એક ઘટના હું બહુ શોર્ટમાં એક આપને કહેવા માંગીશ કે શરૂઆતમાં જ્યારે મને ભણસાલી પ્રોડક્શનમાંથી મને ફોન આવેલો તો નામ બી મને યાદ છે આશીષ કરીને એક નામ હતું એનું એ મને ફોન કરતો હતો મને કે આપકો બંસાલી સર આપકો યાદ કર રહે તો ખરેખર મને એવું લાગ્યું કે મારું કોઈક મજાક કરે છે મસ્તી કરે છે બે હવે મેં કદાવ હવે ક્યાં બનસાલી સર અને ક્યાં હું પછી પાછો અઠવાડિયું એનું પાછો મને ફોન આવ્યો મને કે સર આપકો સંજય લીલા ભંશાલી સર યાદ આપ એટલે કીધું આ તો આપે છે યાર કોઈ ખરેખર મસ્તી કરે છે મારી એટલે મેં કીધું ભંશાલી સરને ને કે જો હું હમણાં બિઝી છું અને પછી બે ત્રણ વખત એણે ફોન કરેલો પણ આખરે એક દોઢ એક મહિના પછી મને આદિત્ય નારાયણ જે ઉદિત નારાયણ ના દીકરા છે એમનો ફોન આવ્યો અને એણે વાત કરી કે સર આપસે ભંસાલી સર એકચુઅલ મેં મિલના ચાહતે હું આપસે ગવાના ચાહતે એટલે એણે મને કીધું કે આપ જલ્દી સે બોમ્બે આ કે સર અને પછી હું ભંસાલી સરને મળ્યો અને એમણે એમને પણ મેં વાત કરી સર હું આવી રીતે મને બી હમ ભી યકીન નહીં હો આપ મુજે બોલા રહે ગવાના ચાહતે હો કે ના ના એ કે મારું એક ડ્રીમ સોંગ છે ઉસ્માનભાઈ આ આ સોંગ મારું ડ્રીમ સોંગ છે હમ દિલ દે ચુકે સનમ વખતે મે વિચારેલું પણ એક મને આ સ્ટોરી માં ક્યાં મેચ નહોતું થાતું એટલે મને એ સોંગ પડતો મૂકવું પડ્યું મારું મારી ડ્રીમ માં એ છે કે મારે આ સોંગ ગમે એ રીતે મારી ફિલ્મ માં એક વખત મારે કરાવું છે અને એ મેં ડિસાઈડ કર્યું હતું કે ઉસ્માન મીર ના અવાજમાં જ કરાવું છે અને બસ પછી એ સોંગ ગાયું અને ઘણું કામ પછી મને ખાલી સોંગ માટે બોલાયા હતા મને પછી એમણે મને સંગ ઢોલ બાજે જે સોંગ શ્રેયા ગોષાલની સાથે છે એમાં પણ મને મને ગૌડાવ્યું પછી લહુ લગ ગયા એ સોંગમાં પણ મને ગૌડાવ્યું એની એન્ટ્રી છે અને લગભગ સિત્તેરથી થી એસી ટકા જેટલું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ મોન્ટી શર્માની સાથે મારી પાસેથી આખું એમને કરાવ્યું દીપિકા પાદુકોણની જે એન્ટ્રી છે જે ફર્સ્ટ એન્ટ્રી એની એ પણ એમણે મારી પાસેથી ગવડાવી અને ઘણું બધું મેં એમાં મને કામ કરવાનો મોકો મળ્યો અને એમની સાથે લગભગ ઘણો ઘણો સમય મેં વિતાવ્યો અને ઘણું બધું શીખ્યો એની પાસેથી હું એક એક વસ્તુ હું હજી પણ કહી દઉં મને એક વસ્તુ એની બહુ મને ગમી અમે સંગ ઢોલ બાજુ સોંગ રેકોર્ડ કરતા હતા ત્યારે સોંગ રેકોર્ડ થઈ ગયું અને પછી અમે મને સારે કીધું મને કે ઉસ્માનભાઈ હમ અને પછી અમે સાંભળવા બેઠા આ સોંગ ત્યારે મને એક વાત એમણે કરેલી કે ઉસ્માનભાઈ મેં ગાના સિર્ફ સુનતા નહીં મેં ગાના દેખતા બી હું તો એ વાત મારા માટે એ સમય મારા માટે એક નવી વાત હતી કે

દિલ્હી સરસ કામ કરી રહ્યા છે શ્રી ભાગેન્દ્રભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને લખે છે કે તમારું એમને ગમે છે અને ગુજરાતી ભાષા માટે ઘણી બધી એક્ટિવિટી કરે છે હમણાં એમણે હા ઝૂમ ઉપર પ્રાણભાઈને યાદ કરીને એક આખું સરસ મજાની સેશન કરી અને સ્વાગત પ્રાણભાઈ મારી પાસે તૈયાર છે તો હું લોકોને એક ઝલક આપની સંભળાવું આપ માણી ત્યાં સુધી વાંધો નથી અને પછી આપણે પાછા કન્ટિન્યુ કરીએ

મારું પેલું જો કોઈ ભજન હોય ને તો એ ભજન શિવજી મહારાજ નું ભજન અમે હું ત્યારે રિધમ રેકોર્ડિંગ માં તબલા પ્લે કરતો હતો અને ભીલેશ્વર મહાદેવ ત્યાં આપણે દેગામ પાસે છે જાની દાદા અને બકાભાઈ એમણે સાથે મળીને એક આલ્બમ બનાવવાનું હતું જય સોમનાથ નામનો એક આલ્બમ બનાવવાનું હતું તોનો રિધમ ટેક ને આખું હું અને અહિયાં રાજકોટ ની ટીમ છે આ બબુ કલીમ ને અમે બધા લોકોએ બનાવેલો તો એમાં એક ભજન બક્કા ની અને જાની દાદાની ઈચ્છા હતી કે એક શિવ આખું આલ્બમ શિવજી ના ભજનો નું હતું અને મારા ફેવરેટ ગાયક પ્રફુલભાઈ દવે એમના અવાજમાં આખું આલ્બમ હતું અને બકાભાઈ અને જાની દાદા ની એવી ઈચ્છા હતી કે તમે આ એક ભજન રોમ રોમ હર બોલે એ ભજન છે તમે અને પ્રફુલ્લભાઈ બંને સાથે ગાઓ એક તો પ્રફુલ્લ દવે મારા ફેવરિટ સિંગર હું એમને ખૂબ માનું છું અને એમને સાંભળી સાંભળીને મોટા થયા છીએ અને એમની સાથે ગાવાનો મને મોકો મળ્યો એટલે મારા પણ ફેવરિટ મારા પણ ફેવરિટ છે હા મને બહુ જ ગમતા કલાકાર અને બહુ જ હું એમ માનું છું તો એમની સાથે ગાવાનો મને એક મોકો મળતો હતો તો મેં અને પ્રફુલભાઈ એ પહેલી વખત બંને સાથે ગાયું ચિત્ત હર સાગર મેં ધોલે તેરા રોમ રોમ હર બોલે અને એ મારું પહેલું ભજન મતલબ મેં ગઝલો ઓ પેલા ગાયલી સુગમ ગાયેલું ગરબા ગરબા પણ ગાયેલા

એ મારા ફેવરેટ સિંગર જેને હું ખૂબ માનું છું પ્રફુલભાઈની સાથે મને એ ભજન શિવજી મહારાજનું ભજન ગાવાનો મને મોકો મળ્યો અને એ ભજન લોકોને ખૂબ જ પસંદ આવ્યું અને પછી મારું એક આલ્બમ આખું બધા જ શિવજી મહારાજના ભજનોનું નગર મેં જોગી આવ્યા પછી મેં બનાવ્યું અને એ પણ કહી દઉં નગર મેં જોગી આવ્યા પહેલી વખત મેં સાંભળ્યું યોગેશપુરી બાપુ જે હમણાં જ બે દિવસ પહેલા જ એ કૈલાસ કૈલાસવાસ થયા મારા બહુ જ પરમ મિત્ર અને પરમ ભાઈ કરતા પણ વિશેષ હું એમને માનું છું અને માનતો રહીશ કારણ કે એમના જેવું વ્યક્તિત્વ હજી સુધી મેં આ ભજનની દુનિયામાં મેં નથી જોયું એવા ભજનિક અને સાચા ભજનના આરાધક અને એકદમ નિર્મળ માણસ હતા એકદમ રુજુ સ્વભાવના તો એમની પાસેથી મેં સાંભળ્યું ને એમની પાસેથી મેં ઉતાર્યું હતું એ ભજન અને મેં પછી એ આલ્બમમાં ગાયું આખું અને એ પહેલું આલ્બમ એમાં એના બધા જ ભજનો બધા બહુ હિટ નગર મેં જોગી આવ્યા શિવને ભજો જીવ દિન રાત પ્રદીપભાઈ ગઢવી અમારા પરમ સ્નેહી એમની પાસેથી રજા લઈને મેં એ ભજન પણ એ જ આલ્બમમાં મેં ગાયું અને એ આખું આલ્બમમાં બધા જ ભજનો બહુ જ પણ લોકો સાંભળવા લોકો સાંભળવા તત્પર હોય છે તો એ મારું મારું પહેલું પહેલું ભજન પણ શિવજી મહારાજનું હતું અને પેલું આખું આલ્બમ એ પણ શિવજી મહારાજના ભજનોનું હતું તો એ તમે યાદ કરાવી દીધું નગર મેં જોગીઆયા એટલે ખરેખર શ્રાવણ માસમાં એનો આખો ચામ જ આખો અલગ છે શિવ ને ભજો જીવ દિનદાદ આપણે યાદ ભરાયા અને જ સારા ગાયક જ સારા લેખક અને એટલા જ આત્મીય

તમને સાચી વાત કહું તો મને ક્યારે એવું ક્યારે ફીલ બી નથી થયું કે હું મુસ્લિમ છું અને હું ભજન શિવજીના ભજન ગાઉં છું કે માતાજીની આરાધના કરું છું કે રામના ભજન ગાઉં છું કે એવું ક્યારે મને મનમાં બી હમણાં હમણાં ઘણી વખત આવા પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે ખરેખર દુઃખ થતું હોય છે પણ ક્યારે મનમાં કે એવો કોઈ બી વિચાર પણ નથી આવ્યો કે

કે આવી રીતે તમે ચાલશો તો તમે પાર પડી જશો તો એ બધા રસ્તાઓ છે પણ મૂળ ધર્મ તો કોશિશ કરી છે હું મારી રીતે એક ઇન્સાનિયત નામનું એક મારું પોતાનું જ એક એનજીઓ ચલાવીએ છીએ જે રીતે આપણા જે અમુક કલાકારો છે જે નાના નાના કલાકારો છે એમને મદદરૂપ આપણે તો શું કરીએ પણ માલિક આપણને કરાવે જેટલું એવી રીતે આપણે કોશિશ કરતા હોઈએ છીએ આપે પણ આ જે લોકડાઉનના જે દિવસો છે એમાં આપે પણ ખૂબ જ કલાકારોની સેવા કરી છે એટલે હું આ વાત ઉપરથી વાત નીકળી છે એટલે હું તમને ધન્યવાદ આપું છું કે આપે નાનામાં નાના કલાકાર સુધી પહોંચ્યા છો અને કલાકારોને સાચવ્યા છે મને ખબર છે તમે એક એક વ્યક્તિ ને ઘરે ઘરે જઈને બધા કલાકારોને તમે મદદરૂપ થયા છો તો તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવા લોકો જે જે લોકો એ કલાકારોને મદદ કરી છે બધાને હું ધન્યવાદ આપું છું ઓસમાનભાઈ સમય જ એવો હતો કે તમે એટલે મને પોતાને ગંભીરતા જ્યારે અમે નીકળ્યા ત્યારે સમજાવી હતી વધારે તો અમે લોકો સુધી ત્યાં સુધી અમને આની ગંભીરતા નથી પણ જયારે રિયાલિટી જોઈ ત્યારે ખબર પડી કે ભવિષ્ય બહુ દેખાય છે તાત્કાલિક આપણે અમલ કરવો પડશે અને એટલા માટે માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી એક ટેલ નાખી અને મને એ વાતનો આનંદ છે કે એક સાથે બધા જ શહેરમાંથી મિત્રોએ મને પુષ્કળ સપોર્ટ આપ્યો લોકલ ટીમ બની અનુદાનનો ધોધ ચાલુ થયો ગુજરાતમાંથી ભારતમાંથી અને યુએસ યુકે ઓસ્ટ્રેલિયાથી પણ લોકોએ અનુદાન મોકલ્યા છૂટા હાથે મોકલ્યા અને અમે અમે ખૂબ ટૂંકા ગાળામાં લગભગ વીસેક લાખ રૂપિયા જનરેટ કરી શક્યા અને અમે લોકોને પિસ્તાલીસ સેન્ટરમાં અમે લોકોએ આ રિલીફ વર્ક શરૂ કર્યું

કે આવા સમયમાં તમે કલાકારો ને અને જે નાનામાં નાના માણસો છે એમને તમે મદદરૂપ બન્યા છો એટલે ખરેખર આપ બધા જ વંદન છો અને અભિલાષ મોટું કામ ઓસમાનભાઈ આપણે જાણીએ છીએ આપણા ફિલ્ડ ની કે હંમેશા આવી પરિસ્થિતિમાં સૌથી પહેલું આપણું ફિલ્ડ બંધ થાય અને બધું રાબેતા મુજબ આપણું શરૂ થાય

આપણે પ્રાર્થના કરીએ કે આ મજા ગંભીર ના બને ના 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 આ તો ખાલી જસ્ટ ખાલી એ જ વાત છે આપણે આપણે પ્રાર્થના કરીએ કે કલાકારોની પરિસ્થિતિ ખૂબ દયનીય છે કારણ કે જે રોજરોજ રોજરોજનું કમાઈને ખાનારા વર્ગ છે આપણે આપણે ત્યાંનો એ લોકોની તકલીફ સમજવી પડે અને બસ એમના માટે થઈને એટલે બધાને માટે થઈને આપણે તો આખા વિશ્વમાં બધાના માટે આપણે પ્રાર્થના કરીએ કે લોકો જેમ રાબેતા મુજબ ને પોતાનું જીવન જીવી શકે અને જલ્દી થી આ મહામારીમાંથી આપણે સંપૂર્ણપણે વિશ્વ માટે થઈને આપણે પ્રાર્થના કરીએ કે જલ્દી થી આપણને આ મહામારી માંથી છોડ છોડાવે ભગવાન આપની આપની જે ગાયકી છે એમાં ક્યાંક ક્યાંક નુઝરત ફતેહઅ અલી ખાન મહેંદી હસન જગજીતજી કે ગુલામ અલી ખાન સાહેબ આમાં આના આના તમે વધારે પ્રેમી છો ક્યાંક એવું એવું દેખાઈ રહ્યું હું અભિલાષભાઈ શરૂઆતમાં ખાલી હું ગઝલો ને એવું જ મારું સાંભળવાનું એવું જ હતું શરૂમાં હું સાંભળતો તો મહેન્દી હસન ખાન સાહેબ ગુલામ અલી ખાન સાહેબ નુસરત ફતેહ અલી ખાન સાહેબ પછી ગુલામ ફરીદ સાબરી પછી સલામત અલી નજાકત અલી ખાન સાહેબ જગજીતજી પછી લતાજી આશાજી રફી સાહેબ મતલબ એ લોકો એ મારો ટેસ્ટ હું એ હતો મેં હું લોક સંગીત બહુ ઘણા સમય પછી મને સાંભળવા મળ્યું આપણા જે અને સાંભળ્યા પછી તો આખી વાત જ જુદી બની પણ શરૂઆત મારી જે સાંભળવાની મારી જે હતી એ આમાં હતી કે હું સુગમ સંગીતમાં એમને હું સાંભળતો તો એ મારો ટેસ્ટ હતો ગુલામ અલી ખાન સાહેબ મેંદીસન ખાન સાહેબ એ રીતે અને પછી જ્યારે ફોક સાંભળવાનું શરૂ કર્યું ત્યારે આપણે લીજેન્ડ આપણે જેને કહી શકીએ એવા હેમુભાઈ હેમુ ગઢવી પછી આપણા ઘણા બધા ચારણ કલાકારો અહીંયા આપણા ગુજરાતમાં થઈ ગયા પછી મારું સાંભળવાનું જેમ જેમ વધતું લોક લોકસંગીત પ્રત્યે પણ મને મને ખબર પડવા માંડી કે આ પણ એક એકદમ ડિફરન્ટ લેવલનું મ્યુઝિક છે અને પછી તો મેં ઘણું બધું એમાં સર્ચ કર્યું મેં ઘણું બધું સાંભળ્યું બધા જ કલાકારોને ઇસ્માઇલ વાલેરા પણ એ સમયના બહુ જ અદભુત કલાકાર અને એના પછીના ઘણા બધા આર્ટિસ્ટોને સાંભળ્યા પણ મારો મૂળ ટેસ્ટ શરૂઆતનો મારો ટેસ્ટ એ હતો એટલે આજે પણ અને એ કહેવાય ને જે તમે સાંભળ્યું હોય એ તમારા અનકોન્શિયસ માઇન્ડમાં તમારે ફેડ હોય અને એ જ્યારે તમે ગાઓ ત્યારે એ રૂપે જે તમે સાંભળેલું હોય એના રૂપે તમ ગાળામાંથી બહાર આવતું હોય છે તો એ જે સાંભળેલું છે એ મને અત્યારે કામ આવે છે

અને તમે બંને નવા પ્રકારની ગાયકીઓમાંથી બહાર આવતી હતી તમે એમને યાદ કરાવતા હતા એ તમને યાદ કરાવતા હતા અને તમે બંને જે રીતે આખું મજા કરી હતી એ એ અલગ પ્રકારનો આનંદ મેં જોયો તો બિલકુલ બિલકુલ અમે બે બંને બહુ જ આત્મીય મિત્રો છીએ અને એ મારા પ્રેમી છે હું એમનો પ્રેમી છું હું એમને ખૂબ સાંભળું છું અને આપણા ગુજરાતનું ગૌરવ આપણે અત્યારે જે કલાકારો આપણને ગુજરાત આપણી પાસે છે એમાં શિરમોર આપણે જેને કહીએ એવા આપણા ગાયક છે કીર્તિદાનભાઈ અમે બંને બહુ જ ઘણા વર્ષોથી મિત્રો છીએ અને એ પણ કંઈક ને કંઈક નવું નવું કંઈક કરતા હોય છે એટલે મને ગમે છે અને ગુજરાતી લોક સંગીત માટે એમણે ઘણું બધું એમનું પણ ઘણું બધું પ્રદાન છે તો કીર્તિદાન ભાઈ આપનું હૃદયપૂર્વક આપનું સ્વાગત છે શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ અમદાવાદ થી જોડાઈ ગયા છે આપણા ખૂબ જાણીતા જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી સુરત થી જોડાઈ ગયા છે વાહ વાહ શું વાત છે શૈલેન્દ્રસિંહજી આપનું સ્વાગત છે મેહુલભાઈ આપનો સ્વાગત છે મેહુલભાઈ બહુ જ કમાલના કમ્પોઝર છે અને એક આખો અલગ વ્યક્તિત્વ છે આપણા ગુજરાત ને ખરેખર એને બહુ આપ્યું છે એમને પણ મને સફળ ગીતો હું ખરેખર એને અલગારી જીવ માનું છું એ છે ને એની મસ્તીમાં કંઈક કરે છે કંઈક એવું એવું કરે છે કે એ અનબિલિવલ હોય છે આપણને અને હમણાં છેલ્લે તો એમણે કમાલ કરી છે કમાલોની કમાલ કરી નાખી છે હેલારોમાં સપના સપના વિનાની રાત તો ચોંટી ગયું છે અત્યારે અદ્ભુત અદ્ભુત એક એ અલગારી માણસ છે કમાલનો માણસ છે એમાં અને મારો ખરેખર ફેવરેટ છે

આ બધામાં અનેક સફળ ગીતો તમે ગયા કેટલા અત્યાર સુધી મળ્યા છે આ એવોર્ડ તો ઘણા મળ્યા છે મને સૌથી પહેલો એવોર્ડ મને મળ્યો છે બે હાજર અગિયારમાં મને આપણી ગુજરાત સરકાર તરફથી બેસ્ટ પ્લેબેક બેક સિંગિંગ નો આ હૈયાના હે જન્મો જન્મ ના એ જે મે ગુજરાતી ફિલ્મ સાધના સરગમજી ની સાથે મે ડુએટ ગાયેલું તો એ સોંગ માટે મને પહેલો એવોર્ડ મને મળ્યો અને એના પછી ઘણા બધા એવોર્ડ મને મળ્યા પછી બે હજાર અઢારમાં મને ગૌરવ પુરસ્કાર પણ મળ્યો જ્યારે આ ફિલ્મ આવી રામલીલા પિક્ચર આવી ગયા પછી અને જીમા એવોર્ડ જે ગ્લોબલ ઇન્ડિયા મ્યુઝિક એવોર્ડ જે ઇન્ડસ્ટ્રીનો બહુ મોટામાં મોટો એવોર્ડ હોય છે જેમાં લતાજી પણ એમાં શિરકત કરે છે લતાજી આમ મોટાભાગે કોઈ એવોર્ડ ફંક્શનમાં જતા હોતા નથી પણ જીમા છે એ ઓનલી ફોર મ્યુઝિકલ લોકો માટેનો એવોર્ડ છે જે મ્યુઝિક સાથે રિલેટેડ છે તો ગ્લોબલ ઇન્ડિયા મ્યુઝિક એવોર્ડ એમાં મારું સેકન્ડ નોમિનેશન હતું મારું સોંગ તો એના પછી ઘણા બધા એવોર્ડ્સ મને મળેલા છે પણ સૌથી વધુ હું માનું છું કે લોકોનો પ્રેમ છે લોકોનો જે આશીર્વાદ છે ને એનાથી મોટા કોઈ એવોર્ડ નથી લોકોનો જે પ્રેમ મળ્યો છે ને એ જ મારા માટે મોટામાં મોટો એવોર્ડ છે મારા હું એવું માનું છું અ પંકજ ઝાલા પૂછે છે કે રાસભાઈ સાથેના અનુભવ જી 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 રાસભાઈને યાદ કરવા જ પડે કારણ કે મને સુગમ સંગીત તરફ જો મને લગાવ થયો હોય તો સૌપ્રથમ અ રાસભાઈ મેં વાત કરી રાસભાઈ એ મને પહેલી વખત સુગમ સંગીતની એક બેઠક માટે એમની જે સુરભી પોતે ચલાવતા એમાં બધા કાર્યક્રમો કરતા તો મને સુરભીમાં પહેલી વખત મને ગાવાનો મોકો આપ્યો હતો સુગમ સંગીત માટે અને રાસભાઈ નો હું એમના અવાજ નો હું એટલો બધો આશિક એમની ઘણા વર્ષો પહેલા મેં એમની રચના મને ખબર નહોતી કે એમનો અવાજ છે કાયાની કટોરી મેં એમનું સાંભળેલું ઘણા હું ત્યારે માંડવી હું રહેતો ત્યારે મેં એમનું સાંભળેલું કાયાની કટોરી મારી અમૃત અમૃત ભરેલી રામ તો એ જે અવાજ નો જે આમ ભારી પણ ભારી વોઇસ મે આટલો વોઇસ ભારી મેંદેશન ખાસ સાહેબ પછી કોઈ ગુજરાતીમાં મે કોઈ દિવસ સાંભળ્યો ન હતો તો હું ગોતતો તો મેં તો યાર આ અવાજ કોમનો છે કોનો અવાજ છે આ અને પછી રાસભાઈએ મને મારો એક કાર્યક્રમ રેડિયો ઉપર એમણે સાંભળ્યો ભુજ ભુજ ઉપર અને ભુજ કેન્દ્ર ઉપર એમણે ફોન કરીને પૂછ્યું કે આ સિંગર કોણ છે પછી મારા નંબર મેળવી અને મારી સાથે કોન્ટેક કર્યો એમણે અને મારા મારી સાથે ફોનમાં વાત કરી કે હું રાસભાઈ છું અને આપને અમદાવાદ ગાવા માટે બોલાવું છું

અને બહુ જ ગમે છે મને હું પ્રોગ્રામમાં નહીં આમે જ્યારે પણ ઘરે બેઠો છું ત્યારે પણ હું એકલા એકલા ગાતો હોઉં છું બહુ જ અદભુત શબ્દોની આ રચના છે

We oh you. અનિશ કચ્છી રાજકોટ થી લખે છે કે એ બાત આજનો એપિસોડ સીધો ગિરનાર ની ટોચે બેઠેલા માના ચરણોમાં સમર્પિત ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ધન્યવાદ અનિશભાઈ થેન્ક યુ સો મચ ભાર્ગવ ચાંગેલા આપણી સાથે જોડાયા છે રાજકોટ થી ખુબ સારા કીબોર્ડ આર્ટિસ્ટ કલાપીભાઈ ધોળકિયા જોડાઈ ગયા છે દુબઈ થી વ્યાપ્તિબેન જોશી જોડાઈ ગયા છે ખૂબ સારા

એની પણ રૂહ બહુ સારી છે અને મ્યુઝિક જેમ મને નાનપણથી જ મને લગાવ તો મ્યુઝિક સાથે એવો જ લગાવ એને પણ છે અને બધા જ સારા સારા સિંગરોને સાંભળે છે બહુ જ સારું મ્યુઝિક સાંભળે છે એનું સાંભળવાનું પણ બહુ જ સરસ છે ઘણી વખત એ મને સંભળાવતું છે પપ્પા કે આ વસ્તુ સાંભળો કેવું છે તો એની રૂ બહુ સારી છે અને અમે સાથે એક સોંગ ડેડિકેટ કર્યું બે દર્દી તેરે પ્યાર ને તો એ સોંગ મે રેકોર્ડ કરીને પછી દીદીને ને મોકલ્યું હતું મેં લતાજીને તો એમનો રિપ્લાય પણ આવ્યો મને અને એમણે ફોનમાં મને મારી સાથે વાત કરી અને આમિરને આશીર્વાદ પણ આપ્યા કે મુજબ બહુ અચ્છા આપને તો ખ્યાલ છે મેં મારું પહેલું આલ્બમ છે તેરી ખુશબુ મારું આલ્બમ મેં કરેલું ગઝલનું તો મારી ઈચ્છા એવી હતી કે હું દીદીજીના આશીર્વાદ લઈને પછી હું આ મારું આલ્બમ શરૂ કરું તો હું ત્યારે એમને એમના દર્શન કરવા માટે ગયો હતો કારણ કે દીદી અમારા કલાકારો માટે સરસ્વતી માનીએ છીએ તો સરસ્વતી નો અવતાર છે એમને ચરણે પ્રણામ કરીને પછી મેં મારું આલ્બમ શરૂ કર્યું અને પછી આલ્બમ જ્યારે બની ગયું ત્યારે હું પાછો એમને અર્પણ કરવા માટે પણ ગયો હતો ત્યારથી દીદી મને બહુ જ મને આશીર્વાદ આપતા રહે છે અને કાયમ હું એમની સાથે વાત કરતો રહું છું તો એ દીદી પણ બહુ રાજી થયા એટલે અમીર અને હમણાં અમીરને એક મોકો પણ મળ્યો છે આપણા ગુજરાતના બહુ જ નામી કમ્પોઝર અને મ્યુઝિક ડાયરેક્ટર સચિનજીગર જે બહુ જ આપણા ખરેખર આપણું ગૌરવ છે ગુજરાતનું ગૌરવ તો છે જ પણ આખા ભારતનું ગૌરવ છે સચિન જીગરની સાથે પણ એક સોંગ એમ આમિરના ગાવાનો મોકો આપ્યો છે સચિન જીગરે તો મતલબ બસ એની જર્ની ધીમે ધીમે શરૂ થઈ રહી છે પણ મેં એને કીધું છે કે શીખવાનું ચાલુ રાખજે હું પણ હજી શીખી રહ્યો છું તો તું પણ જેટલું શીખીશ એટલું ડેવલપ થતો જઈશ ગુજરાતી કાવ્ય સંગીતના ગૌરવ ગમતા સ્વરકાર અને કુમરાકંઠના માલિક એવા આદરણીય આસિતભાઈ દેસાઈ પણ જોડાઈ ગયા છે મુંબઈ થી આપણી સાથે ઓહો હું ખરેખર પ્રણામ કરું છું એમને મેં હમણાં જ એમને યાદ કર્યા કે સુગમ સંગીત હું જ્યારે શરૂઆતના દિવસોમાં જ્યારે સાંભળતો તો રાસભાઈ અને પુરુષોત્તમભાઈ અને આસિતભાઈ એમને મેં ખૂબ સાંભળ્યા છે અને એમણે પણ મને બહુ જ આશીર્વાદ આપ્યા છે અને હજી પણ મારે એમની સાથે કાયમી વાતચીત થતી રહે છે અને મને આશીર્વાદ આપતા રહે છે અને એ પણ આખું મ્યુઝિકલ ફેમિલી છે આશિતભાઈ હેમાબેન અને આલા આલાપભાઈ બી બહુ જ સુરીલા છે અને અત્યારે બહુ જ સરસ કામ કરી રહ્યા છે અને એ ફેમિલી મારું ફેવરેટ ફેમિલી છે આખું કારણ કે જે જે લોકો મ્યુઝિક સાથે રિલેટેડ છે બધા જ આપણા માટે ફેવરેટ છે

જે અલકા યાજ્ઞિક તનિષ્કા અને સચિન જીગર નું મ્યુઝિક એમાં છે તો એમનું જ આ ગીત લખેલું છે સ્નેહાજી અને બહુ અદભુત શબ્દોમાં એમણે આ ગીત લખ્યું છે અને મને ફર્સ્ટ ટાઈમ મને સચિન જીગર ની સાથે કામ કરવાનો મોકો મળ્યો વાહ વાહ જો યોગાનુયોગી યાદ આવી ગયો હા

સૌથી વધુ ફરમાઈશ નું ગીત હતું આ ગીત ફરમાઈશ હોય જ છે ઓસમાનભાઈ ખુબ મજા આવી ઘણા બધા વખત પછી તમને કઈ કામ આપણે નજદીકી વાત કરવાનો લોકોને તમારી બીજી બાજુ જાણવાનો અનુભવ છે અને તમે પણ દિલ ખોલીને આજે બધી વાતો કરી

અને ખરેખર આનંદ આવે છે કે આપણે જે આર્ટિસ્ટોને આપણે જોતા હોઈએ પડદા ઉપર કે એમને સાંભળતા હોઈએ પણ એમના જીવન વિશેની જે વાતો છે એમના જે આપણે નથી જાણતા હોતા કે એ કેવી રીતે સ્ટ્રગલ કરીને આવ્યા છે કે એ લોકો વિશે શું વિચારે છે આ અને એમના જે અમુક જે કાર્યો થયા છે તો એની પાછળ પાછળ એમની કેટલી મહેનત છે તો એ બધી જે વાતો છે તમે તમે જે લોકો સુધી પહોંચાડો છો ખરેખર હૃદયથી આપને હું ધન્યવાદ આપીશ અને ખરેખર આ કામ જે શરૂ કર્યું છે ને હવે તમે બંધ નહીં કરતા હજી ઘણા કલાકારો હજી ઘણા આર્ટિસ્ટો છે હજી ઘણા લોકો એવા છે જેનું જીવન છે એ જ આપણે એ જીવન ને વાંચીને એમાંથી ઘણું બધું આપણને જાણવા મળશે તો એવું કામ આપ કરી રહ્યા ખરેખર ધન્યવાદ ને પાત્ર છો ખુબ ખુબ આભાર ઓસમાનભાઈ આપનો અને બસ આપણે પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે કે ફરી પાછું આપણું આપણું કલાનું ફિલ્ડ દોડતું થાય આપણા સ્ટેજ ફરી પાછા એક્ટિવ થાય અને બધા જ કલાકારો કામે લાગે અને ફરી પાછા આપણે આપણી ઓરિજિનલ લાઈફ શરૂ કરી શકીએ એવી પ્રાર્થના કરીએ છીએ તિહાઈ ટોકના આ ઓગિસ વિન્ડો પરથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બસ આપણે જલ્દી મળતા રહીશું ખૂબ ખૂબ આવજો આવજો તો આ હતા ઓસ્માણ મીઠ જતા પહેલા એક નાનકડી ઝલક કારણ કે એટલા બધા લોકોની ફરમાઈશ છે કે કાર્યક્રમ નો અંત મન મોર બની ઠંડા આવે તો વધારે મજા આવે તો એક નાની ઝલક અને પછી આપણે આજનો શો પૂરો કરીએ આપ સૌને માટે

ગમતા કલાકાર ગમતી વ્યક્તિને લઈને અમે તમારી સામે દરરોજ રાતે સાડા નવ વાગે હાજર થઈશું હાલ પૂરતી અહીંથી મને રજા આપશો અભિલાષ ગોડા આપનો આભાર માને છે થેન્ક યુ વેરી મચ શુદ્ધ ગુડ નાઇટ